समाचार पर बात करी ब्रेकिंग न्यूज सामे आवे छे। वडोदरा तरफ थी जिग्नेश मेवाणी नी जे धरपकड़नो मामलो सामे आव्यो छे तेने लई अने आजे विरोध में धरना करवामां आवशे। मेवाणी नी धरपकड़ना विरोध में आजे धरना करवामां आवशे। कलेक्टर कचेरी बहार कोंग्रेस नू विरोध प्रदर्शन सामे आवशे। वीजळी मोंघवारी पेपरलीक कांडनो विरोध पण तेमां करवामां आवशे। साथे जिग्नेश मेवाणीनी धरपकड जे करवामां आवी छे तेने लईने पण विरोध करवामां आवशे। कोंग्रेसना नेताओ अने कार्यकर्ताओ भेगा थई अने कलेक्टर कचेरी बहार विरोध प्रदर्शन करशे। आजे कोंग्रेस द्वारा धरना योजाशे। मेवाणीनी धरपकडना विरोधमां कोंग्रेसना कार्यकरो मोटी संख्यामां एकठा थई अने धरना करशे। कलेक्टर कचेरी बहार कोंग्रेसनुं विरोध प्रदर्शन वडोदरामां सामे आव्युं छे। वीजळी मोंघवारी पेपरलीक कांडनो पण विरोध करવામાં આવશે। જિગ્નેશ મેવાણીની જે ધરપકડ કરી લેવામાં આવી છે તેને લઈને પણ આજે કોંગ્રેસ પોતાનું વિરોધ પ્રદર્શન દર્શાવશે। તો વાત કરીએ આંગે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રશાંત ગજ્જર આપણી સાથે વડોદરાથી સીધા જોડાઈ ગયા છે। પ્રશાંત, જે રીતે આજે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે, શું વધુ વિગતો? हाँ बिल्कुल जी शिवांगी, बात करवामां आवे तो जे रीतना जिग्नेश मेवाणी की धरपकड़ करवामां आवी, ट्वीट कर्या बाद आसाम पुलिस द्वारा तेमनी धरपकड़ करवामां आवी, जेना विरोधनी अंदर आजे वडोदरा शहर कोंग्रेस द्वारा कलेक्टर कचेरी बाहर धरना योजवामां आव्या छे, जेमां मोटी संख्यामां होद्देदारोथी लई अने कार्यकर्ताओ छे हाथमां बेनर लई अने जीतु मेवाणीनी जे धरपकड़ करवामां आवी छे तेनो विरोध करी रह्या छे। अने एमनुं कहेवुं छे कि जे लोकशाही छे ए लोकशाही बचावानी जरूरत छे। मोदी राजनी अंदर जे रीतना धरपकड़ करवामां आवी छे तद्दन खोटी बात छे। तो जे शहर प्रमुख छे ऋत्विक जोशी, तेमनी साथे वात करवानो प्रयास करीशुं। ऋत्विकभाई, जे रीतना धरपकड़ करवामां आवी छे अने धरना ऊपर बैठा छो, शेनो विरोध छे? केन्द्र अने राज्यनी भाजप सरकार द्वारा जे अंग्रेजोनुं ब्रिटिश राज हतुं एनी आ लोको याद अपावी रह्या छे। कारण के जे धारासभ्य जिग्नेशभाई मेवाणी मोंघवारी माटे मोंघवारीनी विरुद्धमां प्रश्न पूछे, बेरोजगारी विरुद्धमां प्रश्न पूछे, महिला સુરક્ષાનો પ્રશ્ન પૂછે, કાયદો અને વ્યવસ્થા કથરી ગયા છે એનો પ્રશ્ન પૂછે, અને એવા ધારાસભ્યની અડધી રાતે બીજા રાજ્યની પોલીસ આને એને પકડીને લઈ જાય અને આ ગુજરાતની સરકાર ચૂપચાપ જોયા કરે, એ દુઃખ છે, સખત શબ્દોમાં વખોડીએ છે। કારણ કે તમે જુઓ કે મોંઘવારી બેરોજગારી એ બધા મુદ્દા છે, એની પર બોલવાનો બધાનો અધિકાર છે, અને અધિકાર આપણને બંધારણ આપ્યો છે, લોકશાહી આપ્યો છે, ત્યારે લોકશાહીને બંધારણનો જ્યારે આ લોકો ખૂન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવું અમને લાગે છે। માટે એના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીની બહાર લોકશાહી બચાવો બંધારણ બચાવના નારા હેઠળ અમે અહીંયા બેઠા છે। જો એક ધારાસભ્ય જે ચૂંટાયેલો પ્રતિનિધિ છે એને આ લોકો આવી રીતે ગેરબંધારણીય રીતે પકડીને લઈ જતા હોય તો સામાન્ય પ્રજા વિચારવાનું કે આપણી સાથે આવનારા દિવસમાં શું નહીં થાય। પણ અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ, જનમિત્રો, અમે ગાંધીજીના અનુયાયીઓ છે, મહાત્મા ગાંધીની વિચારધારામાં માનીએ છીએ। તો મહાત્મા ગાંધીએ આ દેશને અંગ્રેજોથી આઝાદી અપાઈ હતી, તો અમે પણ આજે બીજી આઝાદીની લડાઈ છે એમાં લડીશું, અને અમે કોઈ ગભરાતા નથી, અમે જેલ ભરો આંદોલન કરવા તૈયાર છે, અને પ્રજાની વચ્ચે રોડ રસ્તા પર જઈને આવનાર દિવસોમાં પણ આવા કાર્યક્રમો કરતા રહીશું। જે રીતના ભાજપની સરકાર છે, ભાજપની સરકારમાં મોંઘવારી તો વધી રહી છે, પણ મોંઘવારી સાથે સાથે જે રીતના લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે, પતન થઈ રહ્યું છે, અંગ્રેજ શાસન લાગી રહ્યું હોય અંગ્રેજ શાસનના જમાનાને યાદ કરાવે છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। શિવાંગી પાસે પ્રશાંત, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ વડોદરામાં મેવાણીની ધરપકડના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા છે। કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। વીજળી મોંઘવારી પેપરલીક કાંડનો પણ વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જિગ્નેશ મેવાણીની જે રીતે અડધી રાત્રે ધરપકડ કરી લેવામાં આવી હતી, માત્ર એક ટ્વીટ કરવાના બદલે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે, તેને જોતા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન વડોદરામાં કરવામાં આવ્યું છે। વિરોધ પ્રદર્શન કરી અને ધરણા યોજ્યા છે। વડોદરામાં કલેક્ટર કચેરીની બહાર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ધરણા પર ઉતર્યા છે।